નમસ્કાર મિત્રો એમએસ બી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું જીપીએસસીને લઈને મુખ્ય અપડેટ આવી છે કે જે પરીક્ષાઓ મોકૂફ રહી છે એટલે કે રદ થઈ છે એ ટૂંક જ સમયની અંદર શરૂ થશે ક્યારે શરૂ થશે અને જે નવી ભરતી આવવાની બાકી છે એ પણ ટૂંક જ સમયની અંદર શરૂ થશે તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક શેર જરૂર કરજો જેથી તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ માહિતી તમે જોઈ શકો છો ત્રણ મે પછી નવી જાહેરાત થવાની સંભાવના જીપીએસસીની એકત્રીસમી મે સુધીની તમામ પરીક્ષા સ્થગિત કરી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીએ એકત્રીસ મે સુધી તમામ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા સ્થગિત કરી છે કેન્દ્ર સરકારે લોકડાઉનનો સમય ત્રણ મે સુધી વધારતા જીપીએસસી પણ પોતાના દ્વારા યોજાનારી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરી છે આયોગે સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન બાદ સ્થિતિને ધ્યાનમાં લઈને પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરાશે ત્યાં સુધી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરાઈ છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લોકડાઉન વધારવાના સરકારના નિર્ણય બાદ ઉમેદવારોને સવલત માટે હાલ પૂરતી એકત્રીસ મે સુધી તમામ પરીક્ષાઓ રદ કરાઈ છે પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય આયોગે લીધો છે આ પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરી હતી પરંતુ લોકડાઉનની સ્થિતિને કારણે વારંવાર તારીખોમાં બદલાવ કરવો પડી રહ્યો છે આ બાબતે ધ્યાન લઈને એકત્રીસ મે સુધી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે આયોગે આવનારા સમય ફરી નવી તારીખો જાહેર કરશે આની અંદર મુખ્ય બાબત એ છે કે ત્રણ મે પછી નવી જાહેર રાત થવાની સંભાવના એટલે કે ત્રણ મે પછી એટલે કે લોકડાઉનનો સમય ત્રણ મેનો છે એટલે કે ત્રણ મે પછી જો સારી સ્થિતિ હશે તો જે નવી તારીખ જાહેર થશે કે જે પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી રદ થઈ છે અથવા કે પરીક્ષા રદ થઈ છે એની નવી તારીખ આવશે અને જે આવનારી ભરતી છે એની પણ નવી તારીખ આવવાની સંભાવના છે તો જે મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી ચાલુ છે તો એ મિત્રો ચાલુ રાખે કારણ કે સમય એવો છે કઠિન સમય છે જો સારું થઈ જશે તો તરત ભરતી આવી જશે અને નવી તારીખ પણ જાહેર થઈ જશે તો મિત્રો જે અત્યારે ભરતીની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો તૈયારી ચાલુ રાખે જેથી એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તો આ વિડીયોમાં મિત્રો આપણે